नमस्कार बिजनेस प्लस साथे हूं छु कृष्णा। समाचारोनी शुरुआत करी तो मार्केटमां शानदार लेवाली जोवा मळी। बजेटना आंचकानी जाणे मार्केटमां कोई पण असर रही नथी। मंगळवारे मार्केटमां निकळेली खरीदारीए बजेटना दिवसे मार्केटमां जोवा मळेला घटाडानुं साटुं વાળી દીધું। છેલ્લા બે ટ્રેડિંગ સેશનમાં રોકાણકારોએ ફરી માર્કેટ પર વિશ્વાસ જતાવ્યો। ક્રૂડ ઓઇલની કિંમતોમાં નરમાશ તેમજ ડોલર સામે રૂપિયામાં જોવા મળેલી મજબૂતીના પગલે માર્કેટ ઊંચકાયું। આ ઉપરાંત ઇકોનોમીમાં સુધારાના સંકેત, આંતરરાષ્ટ્રીય માર્કેટમાં તેજીના અહેવાલોની પણ ભારતીય બજાર ઉપર સકારાત્મક અસર વર્તાઈ। છેલ્લા બે દિવસમાં નિફ્ટી 2.7% ઊંચકાયો। 23 સપ્ટેમ્બર 2019 બાદ માર્કેટમાં સૌથી મોટી ઇન્ટ્રાડે તેજી જોવાઈ। બીએસઈના તમામ ઇન્ડેક્સ ગ્રીન ઝોનમાં રહ્યા। કારોબારમાં ઓઇલ એન્ડ ગેસ, મેટલ શેર્સમાં સારી ખરીદારી નીકળી। બંને ઇન્ડેક્સ 3% કરતા વધુની તેજી પર બંધાવ્યા। આ ઉપરાંત કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરના શેર્સે પણ માર્કેટમાં જોમ ભર્યું। આ ઇન્ડેક્સમાં 3.5% વધારો નોંધાયો। સરકારી કંપનીઓમાં શેરમાં પણ સારી એવી લેવાલી રહી। બેંક નિફ્ટી 2.25% જેટલો સુધારો નોંધાયો। મિડકેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં પણ ખરીદારીનો ટ્રેન્ડ નોંધાયો। દિવસના અંતે સેન્સેક્સ 2.30% અને નિફ્ટી 2.32% ઊંચકાયો। માર્કેટ મુવમેન્ટ પર નજર કરી વાત કરીએ સેન્સેક્સની તો 917.07 વધારા સાથે 40,789.38 પર બંધ રહ્યો, જ્યારે કે નિફ્ટી 271.80 ના વધારા સાથે 11,979.70 પર બંધ રહ્યો। માર્કેટના હીરો પર નજર કરી વાત કરી ટાઇટન કંપનીની તો 89.40 રૂપિયાના વધારા સાથે 1,275.80 પર બંધ રહ્યો। આઈઓસી 5.75 રૂપિયાના વધારા સાથે 113.80 પર બંધ રહ્યો, જ્યારે કે બજાજ ફિનસર્વ 448.75 રૂપિયાના વધારા સાથે 9,534.90 પર બંધ રહ્યો। ભારતી ઇન્ફ્રાટેલ 10.75 રૂપિયાના વધારા સાથે 240.05 પર બંધ રહ્યો। ઝીરો પર નજર કરે તો ઝી એન્ટરટેઇન 12.10 રૂપિયાના ઘટાડા સાથે 244.50 પર બંધ રહ્યો। બજાજ ઓટો 121.70ના ઘટાડા સાથે 3,162.80 પર બંધ રહ્યો હતો। યસ બેંક 1.05 રૂપિયાના ઘટાડા સાથે 34.95 પર બંધ રહ્યો। આઈસર મોટર્સ 370.80 રૂપિયાના ઘટાડા સાથે 19,512.65 પર બંધ રહ્યો। તો માર્કેટના કારોબાર અંગે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે ચાણક્ય ગ્રુપના ફાઉન્ડર પરેશભાઈ ગોરધનદાસ। પરેશભાઈ આપનું સ્વાગત છે। પરેશભાઈ, માર્કેટમાં જોવાયેલી તેજીએ બજેટના કરેક્શનનું સાટું વાળી દીધું છે, શું કહેશો માર્કેટની આ તેજી વિશે? બજારમાં છેલ્લી 3-4 સેશનથી જે ઘટાડો હતો તે એક ઓવર, તેને કારણે સેન્સેક્સ અને નિફ્ટી ઓવરસોલ્ડ ઝોનમાં આવી ગયા હતા, એટલે તે મહત્વનું પાસું। આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય બજારમાં જે કોરોના વાયરસને કારણે છેલ્લી 10 સેશનથી જે ઘટાડો હતો તે પછી ગઈકાલે અને આજે અમેરિકન બજારમાં ઉછાળાનો ટ્રેન્ડ જોવાયો છે, એટલે અમેરિકન બજારમાં જે ઉછાળાનો ટ્રેન્ડ જોવાયો તેની અસર નીચે પણ ભારતીય બજારમાં આજે તોતિંગ ઉછાળો જોવા મળ્યો છે। જી પરેશભાઈ, શું બજેટ બાદ માર્કેટ ફરી પોતાના ટ્રેક પર આવ્યું છે કે હજુ પણ મોટો કડાકો આવી શકે છે? બજાર જે રીતે ખૂબ જ ઓવરસોલ્ડ તબક્કામાં આવી ગયું હતું તેને કારણે અપટ્રેન્ડ ચાલુ રહેશે તેવી ગણતરી છે, અને આગામી દિવસોમાં ભલે બજેટને કારણે કોઈ ફાયદો ન મળ્યો હોય પરંતુ અર્થતંત્રમાં ધીમો સુધારો છે તે પાસાને કારણે સેન્સેક્સ અને નિફ્ટી સુધારા તરફી રહેશે। તેમ છતાં અગાઉ જે રીતે લિમિટેડ મર્યાદિત નિફ્ટીના 5-1 શેરોમાં અને મિડકેપ સ્મોલ કેપના 25-30 શેરોમાં ઉછાળો હતો તે જ પ્રકારના ઉછાળા સાથે બજાર ચાલતું રહેશે। જી એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, ચંદ્રકાંતભાઈ છે। ચંદ્રકાંતભાઈ, આપનો પ્રશ્ન જણાવો, કયા શેર વિશે આપ પૂછવા માંગો છો? એલએનટી ફાઇના અત્યારે ભાવ થોડા ઘટ્યા છે તો ખરીદી કરી શકાય કે નહીં? અને ઇક્વિટાસ હોલ્ડિંગ, આ બે કંપનીના શેરો મારી પાસે છે, અને ઇક્વિટાસ હોલ્ડિંગ નો જો ત્રિમાસિક રિઝલ્ટ આવ્યું હોય તો એ જરા જણાવો વિનંતી। એલએનટી ફિનાન્સ અને ઇક્વિટાસ બંને શેરોમાં રોકાણ કરી શકાય, પરંતુ એલએનટી ફિનાન્સ વધારે આકર્ષક છે અને તેમાં અભાવે રોકાણ કરવામાં સારું રિટર્ન મળી શકશે। ઇક્વિટાસની સરખામણીમાં એક સીએસબી બેંક છે જેનો ઇસ્યુ થોડા સમય પહેલા આવેલો, તે શેરમાં પણ ઉછાળાની જગ્યા દેખાય છે। રાજેશભાઈ જોડાય છે, રાજેશભાઈ આપનો પ્રશ્ન જણાવો। બંધન બેંક 440 ના ભાવના લીધેલો છે, તો એકથી બે વર્ષ માટે કેવો રહેશે? બંધન બેંકમાં શોર્ટ ટર્મનો ટ્રેન્ડ નબળો છે, પરંતુ તમે જે 2-1 વર્ષ ચાળવા માંગો છો તો તેમાં વાંધો નથી, તેમાં વૃદ્ધિની જગ્યા ખરી। વિનોદભાઈ જોડાય છે, વિનોદભાઈ આપનો પ્રશ્ન જણાવો।
યસ બેંક અર્થ કે રહેતી નથી. યસ બેંકમાં હજી કોઈ એવું ડેવલપમેન્ટ નથી આવતું, એટલે તેમાં અત્યારના એકદમ નીચા ભાવે વેચી નાખવાને બદલે જાળવી રાખવામાં ફાયદો છે. કોઈક પોઝિટિવ ડેવલપમેન્ટ આવી જાય અને શેર બીજા 5-1 રૂપિયા વધી જાય તો તેટલા પ્રમાણમાં ફાયદો થઈ શકે અથવા નુકસાન ઓછું થઈ શકે. જી પરેશભાઈ, માર્કેટને અસર કરી શકે એવા આંતરરાષ્ટ્રીય પરિબળો કયા કયા છે? અત્યારના તબક્કે કોરોના વાયરસ એક મહત્વનું પરિબળ છે. અત્યાર સુધી બજેટ અંગેની આશા હતી, પરંતુ તે આશામાં તો ફળીભૂત નથી થઈ, એટલે હવેના તબક્કે કોરોના વાયરસનો જો ડેવલપમેન્ટ કંઈક અટકે અથવા આગળ તેનો ફેલાવો અટકે તો તે પાછું મહત્વનું તેજીમય હશે. બાકી રિઝર્વ બેંક વ્યાજદરમાં થોડો ઘટાડો કરે તે સંભાવના મજબૂત છે, એટલે તે અમુક અંશે પોઝિટિવ પરિબળ બની શકશે. હિતેશભાઈ જોડાઈ ગયા છે. હિતેશભાઈ, આપનો પ્રશ્ન જણાવો, કયા શેર વિશે આપ પૂછવા માંગો છો? આ ગ્રેન્ડવેલ નોર્ટનનું આજ રિઝલ્ટ હતું, તો ગ્રેન્ડવેલ નોર્ટનમાં મારું નજર બેસે છે. લોંગ ટર્મ ઇન્વેસ્ટર છું, તો ગ્રેન્ડવેલ નોર્ટન અને ટાટા એલેક્સી આ ભાવે લેવાય? ટાટા એલેક્સી એમ જોઈએ તો સારો ઊંચો ચાલે છે, એટલે તેમાં ઉછાળાની જગ્યા મર્યાદિત છે. ગ્રાઇન્ડવેલ નોર્ટનનો શેર તમે જે વાત કરી તેમાં નાનું રોકાણ કરી શકાય, પરંતુ આ શેરમાં લિક્વિડિટી એટલે કે સોદાનું પ્રમાણ ઓછું રહે છે, એટલે વધારે મોટું રોકાણ ન કરવું. જી પરેશભાઈ, નિફ્ટી અને સેન્સેક્સના આગામી સપોર્ટ લેવલ શું છે? આગામી દિવસોમાં પણ નિફ્ટી અને સેન્સેક્સ અપવા ટ્રેન્ડ ચાલુ રાખશે તે સંભાવના ઘણી મજબૂત છે, અને આ પ્રકારનો ટ્રેન્ડ લગભગ 10-10 સેશન તો સરળતાથી ચાલી જશે. જી એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, તુલસીભાઈ છે. તુલસીભાઈ, આપનો પ્રશ્ન જણાવો, કયા શેર વિશે આપ પૂછવા માંગો છો? મારી પાસે થોમસ કુકના જૂના શેર પડેલા છે, હવે એની પોઝિશન શું છે? કે વાસ્તવમાં થોમસ કુકમાં કેટલીક બ્રાન્ચો તો બંધ થઈ છે, તેમ છતાં ભારત ખાતેની કંપની પ્રેમવર્થ ગ્રુપ પાસે તેનું મેનેજમેન્ટ અને હોલ્ડિંગ છે, એટલે એકંદરે પ્રેમવર્થ ગ્રુપની કામગીરી સારી છે, એટલે તે શેરમાં રોકાણ હોય તો જાળવી રાખજો. અત્યારે નુકસાનમાં વેચી નાખવાની સલાહ નથી. પરેશભાઈ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરના શેરમાં સારી ખરીદદારી રહી, આ સેક્ટર વિશે રોકાણકારોને શું માર્ગદર્શન આપશો આપ? કન્ઝ્યુમર ડ્યુરેબલ સેક્ટરમાં ટીવી બનાવતી કંપનીઓમાં તો આકર્ષણ નથી, પરંતુ રેફ્રિજરેટરના માર્કેટમાં જે બોલ્ટાસની પોઝિશન છે તો તેનું ભાવિ સારું છે, એટલે તેમાં રોકાણ કરી શકાય. આ ઉપરાંત ડિક્સનના શેરમાં પણ રોકાણ કરી શકાય, કારણ કે એસીનું જે મોટું કામકાજ ધરાવે છે તો તે કંપનીની કામગીરી સારી રહેવાની ગણતરી છે. અલ્પેશભાઈ જોડાઈ ગયા છે. અલ્પેશભાઈ, આપનો પ્રશ્ન જણાવો. મારી પાસે આઈઆરસીટીના શેર, આનો લોંગ ટર્મ પોલિસી કેવો છે? આઈઆરસીટીમાં જે આપણે અગાઉ રૂપિયા 1200નું લક્ષ્યાંકની વાત કરી હતી તો તે નજીકનો તો ભાવ આવી ગયો, એટલે આંશિક પ્રોફિટ બુકિંગ કરી શકાય. બાકી જો તમે 3-4 વર્ષના એંગલથી આ શેર જાળવવા તૈયાર હો તો તેમાં હજી પણ સારો ભાવ આવી શકશે, બાકી શોર્ટ ટર્મમાં પ્રોફિટ બુકિંગ કરી શકાય. પ્રકાશભાઈ જોડાઈ ગયા છે. પ્રકાશભાઈ, આપનો પ્રશ્ન જણાવો, કયા શેર વિશે આપ પૂછવા માંગો છો? સર, હું લોંગ ટર્મ ઇન્વેસ્ટર છું. મારે 2 વર્ષથી ઉપરના પીરિયડ માટે ઇલકોન ઇન્ટરનેશનલ અને ઇન્ડિયન બુલ હાઉસિંગના શેરમાં રોકાણ કરવું છે, તો અત્યારના ભાવથી સારું રહેશે? ઇલકોનમાં રોકાણ કરી શકાય. ઇન્ડિયા બુલ્સ હાઉસિંગમાં એક રીતે જોઈએ તો કંપની જે રીતે પોતાનો દેવાનો બોજો ઘટાડવા પ્રયત્ન કરી રહી છે અને એક પછી એક અસ્કાયામાં તો વેચે છે, જો તેમાં તેને સફળતા મળી જાય તો ભાવિ ઘણું સારું છે. તેમ છતાં દેવાનો બોજો પણ ખૂબ મોટો છે, એટલે જોખમ પણ હજી હાલના તબક્કે તો છે. આવતા 6-1 મહિના અસ્કાયામત વેચવામાં કેટલી સફળતા મળે છે તે ઉપર તેનો આધાર છે. કાંતિભાઈ જોડાઈ ગયા છે. કાંતિભાઈ, આપનો પ્રશ્ન જણાવો, કયા શેર વિશે પૂછવા માંગો છો? સાહેબનું ચાણક્ય હંમેશા વાંચું છું, સાહેબનો કાર્યક્રમ હંમેશા જોઉં છું, સાહેબના જ્ઞાન વિશે કોઈ બે મત નથી. સાહેબને પ્રશ્ન પૂછવાનો કે હુડકો કે ક્યારે ઉછળાશે અને એનો કેટલું ટાર્ગેટ હોય શકે, અને ઇન્ડિયા બુલ્સ હાઉસિંગ વિશે આપની શું સલાહ છે? પ્લીઝ જવાબ આપવા વિનંતી. ઇન્ડિયા બુલ્સ હાઉસિંગ માટે હમણાં જ મેં જવાબ આપ્યો કે ઇન્ડિયા બુલ્સ હાઉસિંગ જેના માથે દેવાનો બોજો ખૂબ મોટો છે અને આ દેવાના બોજાને કારણે જે તેનું વેલ્યુએશન હોવું જોઈએ તેની કરતાં ગભરાટ અને લીધે વેલ્યુએશન ખૂબ નીચું છે, પરંતુ મેનેજમેન્ટ તેની જે અન્ય રિયલ એસ્ટેટ કંપનીઓ છે તેનું એક પછી એક વેચાણ કરી રહી છે, અને જો તેમાં વેચાણ કરીને દેવાનો બોજો ઘટાડવામાં સફળતા મળે તો આ શેર ઘણું સારું રિટર્ન આપી શકશે. શરત એટલી જ કે તે બીજી બધી અસ્કાયામાં તો વેચવામાં તેને આવતા 6-7 મહિનામાં સફળતા મળી જાય. ઉડકોનું વેલ્યુએશન અત્યારે મફતનું કહી શકાય અને તેમાં નુકસાન કરીને વેચી નાખવાની સલાહ નથી. શેર ચાલશે કારણ કે સરકારી કંપની છે અને તેમાં અન્ય બેંકો જેવું એનપીએનું પ્રમાણ નથી. જી
જી પરેશભાઈ, તમે અમારી સાથે જોડાયેલા રહેશો, આગળ પણ માર્કેટ વિશેની માહિતી તમારી પાસેથી મેળવીશું. તો બિઝનેસ પ્લસમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક.